ડિઝર્ટ શીખવાનું છે હવે અને દરેક મેન્યુમાં ડિઝર્ટ ની ઉત્સુકતા એની આતુરતા સૌથી વધારે હોય છે બધાને એનું કારણ છે દીપી કે ડિઝર્ટ સ્પેલ્સ એક્ઝેક્ટલી ઓપોઝિટ ઓફ સ્ટ્રેસ એટલે જો સ્ટ્રેસ દૂર કરવો હોય તો ડિઝર્ટ લેવા જરૂરી છે અને કયું છે એ ડિઝર્ટ ફરી એકવાર નામ કહી દો ડિઝર્ટ અત્યારના જે બનાવી છું એનું નામ છે હોટ ફજ સન્ડે ક્રેપ નામ પણ આકર્ષક છે એટલે ડિઝર્ટ તો આકર્ષક હશે સામગ્રીમાં શું લઈએ છે સામગ્રીમાં ચોકલેટ લીધી છે એટલે બ્રાઉન ચોકલેટ છે વિપ ક્રીમ છે વેનીલા આઈસ્ક્રીમ છે અને મેંદા અને કોર્નફ્લોરનું ખીરું છે અચ્છા અને કેટલી વારમાં બને છે 10 ટુ 15 મિનિટ ડિઝર્ટ આમ પણ ઝડપથી બની જતા હોય છે અને બને એના કરતા વધારે ઝડપથી ખવાઈ જતા હોય છે અને સ્પેશિયલી આ ડિઝર્ટની ખાસિયત એ છે કે એ હોટ અને કોલ્ડનું કોમ્બિનેશન કરીને સર્વ કરવામાં આવે છે એટલે વેનીલા આઈસ્ક્રીમને હોટ ચોકલેટ સોસમાં ડિપ કરીને અને પછી સર્વ કરવાનું છે તો શીખવી દો હવે હા ગેસ ઓન કરીએ સૌથી પહેલા લીપી પેનકેક્સ રેડી કરવાના છે એના માટે જે ખીરું રેડી કર્યું છે એમાં અડધો કપ મેંદો અડધો કપ કોર્નફ્લોર અને ચપટી મીઠું નાખ્યું છે એમાં પોણો કપ દૂધ નાખીને એનું ખીરું બનાવી દીધું છે અને આટલા ખીરામાંથી લગભગ કેટલા પેનકેક ઉતારવાના છે એટલા ખીરામાંથી લગભગ 8 થી 10 નંગ જેટલા પેનકેક ઉતરે છે ઓકે તવાને થોડું બટર લગાડીને ગ્રીસ કરી દઈએ શિવાની ઇટાલિયન મેન્યુમાં બીજા કયા કયા ડિઝર્ટ્સ કયા કયા પ્રકારના ડિઝર્ટ્સ સારા લાગતા હોય છે મેઇનલી ઇટાલિયન મેન્યુમાં જે યુઝ થતા હોય છે ડિઝર્ટ બનાવવા માટેના જે ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાતા હોય છે એમાં એ લોકો ચોકલેટ મિલ્ક મિલ્ક પાવડર અને હની આલમંડ એ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે ઓકે અને ડિઝર્ટમાં એ લોકો ચીઝ પણ યુઝ કરતા હોય છે ઘણીવાર અને પહેલાના ટાઈમમાં જ્યારે ઇટાલિયન ડિઝર્ટ બનતા હતા એ ટાઈમે એ લોકો મોટા ભાગે ફ્રૂટ્સ એટલે જે ફ્રેશ ફ્રૂટ્સ હોય એનો ઉપયોગ વધારે કરતા હતા અને જ્યારે શુગર અવેલેબલ જ નથી ત્યાં ત્યારે ખાલી હનીનો ઉપયોગ કરીને બહુ જ સારા પ્રમાણમાં ત્યાં ડેઝર્ટમાં કેક્સનો ઉપયોગ થતો હતો તો દરેક ફ્રૂટમાં દરેક કેકની અંદર એ લોકો ફ્રેશ ફ્રૂટ્સનો વધારે પડતો ઉપયોગ કરતા હતા આમ બી ઇટલીની ચીઝ કેક ખૂબ જ ફેમસ છે અને ચીઝ પફ બી ખૂબ જ ફેમસ છે એટલે ચીઝના મોટા ભાગે દરેક ડેઝર્ટમાં એ લોકો ચીઝનો અને ચોકલેટ્સનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે ઓકે એને પલટાવી દઈએ આ ડેઝર્ટ રેડી કરવું હોય તો પેનકેક જો પહેલેથી બનાવીને મૂકવા હોય તો પણ મૂકી શકાય છે અચ્છા એટલે સર્વ કરતી વખતે કામ ઘણું ઓછું થઈ જાય આમ બી ઇન્સ્ટન્ટ જ છે પણ એનાથી પણ વધારે જલ્દી બનાવવું હોય તો પેનકેક્સ પહેલેથી રેડી કરીને એને એક પોલિથીન બેગમાં ભરીને મૂકી દેવાય છે ઓકે અત્યારે જે ડિઝર્ટ લીધું છે એમાં આપણે વેનીલા આઈસ્ક્રીમનો યુઝ કર્યો છે એવું કહેવાય છે કે આઈસ્ક્રીમનો જે ઉદ્ભવ હતો એ ઇટલીથી થયો હતો અચ્છા એવું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આઈસ્ક્રીમનો જે ઉદ્ભવ હતો એ ઇટલીથી થયો હતો એને આઈસ્ક્રીમના બહુ જ બધી ફ્લેવર્સ અને બહુ જ બધા પ્રકાર ઇટલીમાં મળતા અને બનતા હોય છે અને માટે જ કદાચ ઇટાલિયન ડિઝર્ટ્સમાં આઈસ્ક્રીમનો પણ એટલો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે આવી રીતે જો થોડા થોડા ગોલ્ડન ડાર્ક પડી જાય એટલે પેનકેક્સને તવા પરથી ઉતારી લઈશું એ રેડી થઈ ગયા છે
એજ રીતે બીજો પેનકેક પાડી લઈએ છીએ. અત્યારે આપણે કેટલા સર્વિંગ બની શકે એટલી ક્વોન્ટિટી બનાવીએ છીએ? 3 સર્વિંગ. આ પેનકેક્સ મીડિયમ ફ્લેમ પર જ બનાવવા જેથી ઓવર કુક બી ના થઈ જાય, અને જો વધારે કુક નહીં થાય એટલે સરખા પ્રમાણમાં જો એ નહીં શેકાય તો એ કાચા લાગશે ખાવામાં જ્યારે આખું ડેઝર્ટ રેડી થઈ જશે ત્યારે. એટલે એને એકદમ ધીરતા પર જ બનાવીએ છીએ. પેનકેક રેડી છે, ગેસ ઓફ કરી દઈએ. હવે ચોકલેટ સોસ રેડી કરી દઈએ. ઓકે, પચાસ ગ્રામ જેટલું ક્રીમ લઈશું સિંગલ પેન. ઓકે, સૌથી પહેલા ક્રીમને માઇક્રોવેવ કરી લઈએ. ક્રીમને 40 સેકન્ડ્સ માટે માઇક્રોવેવ કરી લઈશું. અચ્છા, ક્રીમ ગરમ થઈ ગયું છે. એમાં 50 ગ્રામ્સ ચોકલેટ એડ કરીશું. કઈ ચોકલેટ લઈએ છે? બ્રાઉન ચોકલેટ લીધી છે, 50 ગ્રામ છે, અને એને છીણી દીધી છે. એને ગરમ ક્રીમમાં એડ કરી દેવાની છે. ગરમ ક્રીમમાં એને મિક્સ કરી દઈએ છે. હા, ને મિક્સ કરીને અગેન એને 20 સેકન્ડ્સ માટે માઇક્રોવેવ કરી લઈશું. ક્રીમને જ્યારે માઇક્રોવેવ કરતા હોઈએ ત્યારે લિપી ખાસ ધ્યાન રાખવાનું કે ક્રીમ વધારે પડતી માઇક્રોવેવ ના થઈ જાય, અધરવાઇઝ એ ફાટી જાય છે. ઓકે, ચોકલેટ સોસ રેડી થઈ ગયો છે, એને એક બોલમાં કાઢી લઈએ. હવે પછીની જે પ્રોસીજર છે લિપી એ થોડી ઝડપથી કરવાની છે, કારણ કે ચોકલેટ સોસ જ્યારે ગરમ જ છે એ જ ટાઈમે આપણે પેનકેકમાં વેનીલા આઈસ્ક્રીમના સ્કૂપને ફોલ્ડ કરીને ચોકલેટ સોસમાં ડિપ કરવાના છે. અચ્છા, એટલે આઈસ્ક્રીમ અને ગરમ ચોકલેટ સોસ, ઠંડા અને ગરમ બંનેને એક સાથે ઉપયોગમાં લેવાના છે. અને આઈસ્ક્રીમ અત્યારના જ્યારે લાસ્ટ સ્ટેજ પર જ્યારે આપણે ચોકલેટ સોસમાં એડ કરી રહ્યા છે એ જ ટાઈમે ફ્રીઝરમાંથી કાઢવો, અધરવાઇઝ ગરમ સોસમાં એ બહુ જલ્દીથી મેલ્ટ થઈ જશે. વેનીલા આઈસ્ક્રીમની સ્લાઈસ છે, સૌથી પહેલા એને લઈને પેનકેકમાં મૂકી દઈશું. હવે પેનકેકને ફોલ્ડ કરી દઈએ. આખી જ પ્રોસેસ ફટાફટ કરવી પડશે. આ રીતે ફોલ્ડ કર્યા પછી એને ગરમ સોસમાં ડિપ કરી દેવાનું છે. ઓકે, આ જ રીતે બીજું પેનકેક લઈએ. અગેન આઈસ્ક્રીમની સ્લાઈસ મૂકીશું અને ફોલ્ડ કરી લઈએ અને ચોકલેટ સોસમાં ડિપ કરી દઈએ. હા, હવે એની ઉપર 2 ચમચી જેટલો ચોકલેટ સોસ ઉપરથી પોર કરી દઈશું. બરાબર, હવે એને સર્વ કરી દઈએ. વ્હીપ ક્રીમ છે, એનાથી એને ગાર્નિશ કરીશું.
ચોકો સ્ટિક્સ છે અને ફાઇનલી એને બદામ અને અખરોટના પીસીસ છે જે ઝીણા ઝીણા કરેલા છે એનાથી ગાર્નિશ કરીશું. લીપી ઇટાલિયન ડેઝર્ટ જે ખૂબ જ ટેસ્ટી છે અને ચોકલેટી સોસમાં બનાવ્યું છે એવું એક ઇન્સ્ટન્ટ ડેઝર્ટ સર્વ કરવા માટે રેડી છે, હોટ ફજ સન્ડે ક્રીમ. પણ ગરમ અને ઠંડાનું કોમ્બિનેશન છે એટલે ફટાફટ ખાઈ પણ જવું પડશે. સાચી વાત. હોટ ફજ સન્ડે ક્રેપ બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે મેંદો 1/2 કપ, કોર્નફ્લોર 1/2 કપ, મીઠું સ્વાદ અનુસાર, દૂધ 1/4 કપ. સોસ બનાવવા માટે ક્રીમ 50 ગ્રામ, છીણેલી બ્રાઉન ચોકલેટ 50 ગ્રામ, વનીલા આઈસક્રીમ 1 સ્કૂપ, બટર 1 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે વ્હીપ ક્રીમ, ચોકો સ્ટિક, બદામ અને અખરોટ. હોટ ફજ સન્ડે ક્રેપ બનાવવા માટેની પદ્ધતિ. સૌ પ્રથમ તવા પર બટર લગાવી મેંદાના તૈયાર ખીરામાંથી પેનકેક બનાવી લો. અન્ય બાઉલમાં ક્રીમ લઈ માઇક્રોવેવમાં 40 સેકન્ડ માટે મૂકો. હવે તેમાં છીણેલી બ્રાઉન ચોકલેટ ઉમેરી મિક્સ કરો. ફરીથી તેને માઇક્રોવેવમાં 20 સેકન્ડ માટે મૂકો. પેનકેક પર વેનીલા આઈસક્રીમ મૂકી તેને ફોલ્ડ કરો. હવે તૈયાર કરેલા સોસમાં ડીપ કરી સર્વિંગ ડિશમાં લઈ ચોકલેટ સોસ ઉપરથી રેડી વ્હીપ ક્રીમથી તથા ચોકલેટ સ્ટિક અને બદામ તથા અખરોટથી ગાર્નિશ કરી સર્વ કરો. બરાબર.